एक महत्वना समाचार तरफ नजर करीशुं। मांस सिवाय अन्य आरटीओ दंड न वसूलवा माटे सूचना आपवामां आवी छे। खूब ज महत्वना समाचार। पोलीस मास्क सिवाय हवे नहीं वसूले कोई पण बीजो दंड। हाल कोरोना की महामारी वच्चे दंड भरवा वाहन चालकों ने हवे लाइन न थाय ते माटे महत्वनो निर्णय लेवामां आव्यो छे। टू व्हीलर अने फोर व्हीलर में पोलीस नहीं वसूली शके दंड, बीजो कोई दंड वाहन चालकों पासे उघरावो नहीं, ए प्रकारनी सूचना आपवामां आवी छे। मात्र मास्क नो ज दंड उघरावामां आवशे। बैठक में केटलाक मंत्रीओए रजूआत करी हती, जे रजूआत ने ध्यान में राखी हाल मास्क सिवाय वसूलातो दंड टू व्हीलर में 3,000 થી 4,000 અને ફોર વ્હીલરમાં 8,000 થી 10,000 નો દંડ વસૂલવામાં આવે છે। ત્યારે આ પ્રકારનો જે પત્ર વાયરલ થયો છે, યોગેશ પટેલનો આભાર માનતો આ પત્ર છે। ખૂબ જ મહત્વના સમાચાર કે યોગેશ પટેલનો આભાર માનતો આ પત્ર વાયરલ થયો છે। આ મામલે અમિત ઠાકોર સંવાદદાતા લાઈવ જોડાયા છે। જી અમિત, જે પ્રકારે પત્ર વાયરલ થયો છે અને હવે માસ્ક સિવાયના કોઈ પણ દંડ ન વસૂલવાની વાત કરવામાં આવી છે, કેટલી તથ્યતા છે આ બાબતમાં, શું કહેશો? જો આ પત્રમાં તથ્યતા કેટલી છે તે જાણવા માટે આપણી સાથે મંત્રી યોગેશ પટેલ પોતે છે, કારણ કે તેમણે રજૂઆત કરી હતી કેબિનેટની બેઠકમાં કે રાજ્યમાં માસ્ક સિવાયનો દંડ પોલીસ દ્વારા ન વસૂલવામાં આવે તેવી મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરી હતી। અને તેમનું કહેવું છે કે મુખ્યમંત્રીએ રજૂઆત તેમની બાદ કેટલાક મૌખિક આદેશો પણ આપ્યા છે। યોગેશભાઈ આપની સાથે છે। યોગેશભાઈ, રજૂઆત તમારી પહેલા તો એ કહેશો કે શું હતી? ખાસ કરીને ગઈકાલે એક વ્યક્તિ મને જેની મોટર ડિટેન થયેલી એની સાથે મેં બહુ વિગતવાર ચર્ચા કરી। આજે મુખ્યમંત્રીશ્રીને હું મળેલો અને મુખ્યમંત્રીશ્રીને મેં જણાવેલું કે ગયા વખતે કોરોનામાં જે રીતે આપણે મોટર પકડાય, મોટરને પોલીસ મોટરને ડિટેન નહોતી કરતી કે સ્કૂટરને ડિટેન નહોતી કરતી અને ડાયરેક્ટ મેમો પોલીસ આપીને દંડ લઈને છોડી દેતી હતી, આ વખતે પણ જે ગાડીઓ ડિટેન થાય છે ટુ વ્હીલર ફોર વ્હીલર અને એમાં આરટીઓમાં એને દંડ ભરવા જવું પડે છે। આરટીઓનો દંડમાં આકરો દંડ હોય છે, કારણ કે પોલીસ જે કલમ લગાવે એ પ્રમાણે દંડ થતો હોય છે। તો ટુ વ્હીલરને 3,000 થી 4,000 દંડ ભરવો પડે, ફોર વ્હીલરને 7,000 થી 8,000 થી 10,000 ભરવો પડે અને માણસો થોડા હેરાન બી થાય, કારણ કે આપણી આરટીઓ બી શહેરની બહાર છે। તો આ બાબતની મેં વિગતવાર ચર્ચા કરી, મારી સામે જ અમારા વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને તરત જ એમને કીધેલું કે ભાઈ આ ના થવું જોઈએ ને પોલીસ ફક્ત હપ્તાની તારીખે જે દંડ લે એ માસ્કનો જ દંડ લે। એવી રીતે પ્રદીપસિંહ જાડેજા જોડે બી મારે વાત થઈ આજે ફરીથી, ને એમને આપણા વડોદરા કમિશનરને બી વાત કરી છે અને એનું જાહેરનામું આજે કદાચ પડી જ જશે ને આખા ગુજરાતને આનો ફાયદો થવાનો છે। એટલે જાહેરનામું નથી પડ્યું, વાત હજી મૌખિક જ થઈ છે ને, લેખિતમાં કોઈ જાહેરનામું આપવામાં નથી આવ્યું ભાઈ? આની આની જે એ તો હોય કે નહીં, આપણે વાત કરીએ પછી વાહન વ્યવહારના એની જે ટેકનિકલ બાબતો એ તો થવી જોઈએ ને, એટલે આજે થઈ જ જવાની છે, કારણ કે મારે વાત બી થઈ છે ફરીથી બી અને આજે એનો અમલ બી થઈ જશે। આભાર માનતો કોઈ પત્ર બી લખાર માન્યો? આભાર તો એ જ વખતે માન્યો કે સારું થયું સાહેબ, આમાં ઘણા લોકોને આખા ગુજરાતના લોકોને ફાયદો થવાનો છે। લોકોને શું શું તકલીફો પડતી હતી જેને કારણે તમારે આ રજૂઆત કરવી પડી? કેટલી તકલીફ? તો મેં જાણીને જ આ વાત કરી છે, મેં તકલીફ જાણી લીધી એ લોકોને, એટલે જ સાહેબ જોડે વાત। તો આ યોગેશ પટેલ છે, સરકારના મંત્રી, વડોદરાના ધારાસભ્ય છે, તેમનું કહેવું છે કે લોકોને જે પ્રકારની તકલીફો પડતી હતી આરટીઓમાં, પોતાના વાહનો જ્યારે ડિટેન થાય એ છોડાવવા માટે લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હતું, લાંબો સમય લાગતો હતો વાહનો છોડાવવા માટે, એટલે તેમણે ધ્યાનમાં રાખીને રજૂઆત કરી હતી કે માસ્ક સિવાયનો દંડ આખા રાજ્યમાં ન વસૂલવામાં આવે અને તેમની જે રજૂઆત છે મુખ્યમંત્રી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી।
गृहमंत्री अने वाहन व्यवहार मंत्री बाबते मौखिक आदेशों पण आपवामां आव्या अने तेमनुं कहेवुं छे के तेना ज आधारे तेमणे सरकारने आभार मानतो पत्र पण लख्यो छे। एटले योगेश पटेल जे कैबिनेट में तेमणे रजूआत करी मंत्रीए अने त्यारबाद आ सूचना जारी करवामां आवी छे के मास्क सिवाय राज्यमां कोईपण प्रकारनो दंड पोलीस हाल पूरतो लोको पासेथी नहीं उघरावे। आ जे तेमणी रजूआत छे तेमणे ग्राह्य राखीने सूचनाओ जारी करवामां आवी छे। समग्र माहिती आपવા બદલ તો खास प्रकार रजूआत करवामां आवी छे जेनो जाहेरनामु हजी सुधी बहार नथी आव्युं, परंतु जे प्रकारे एक आभार मानतो पत्र वायरल थयो छे